गुड मॉर्निंग, सुप्रभात, नमस्कार। तारीख 4/1/2021 वार सोमवार धोरण एक। विद्यार्थी मित्रों, तारीख कई है आज? 4/1/2021। अत्यार सुधी आपने क्या वर्ष जोयुं के 2020 सुधी, हवे 9 वर्ष आयु एटले के 4 तारीख पहलो महीनो 2021 बराबर। तो बधाने नव वर्षना हेप्पी न्यू ईयर बराबर छे। अत्यार सुधी आपणे हिंदीमां व्यंजन भणीए छे बराबर। तो हिंदीनी अंदर वर्णमालामां व्यंजन शीखी छे। तो आपणे अगाउ व्यंजनमां नो वीडियो जे जोयो तेनी अंदर कयो हतो य वर्ण बराबर। य वर्ण शीखी गया, य से यति बराबर, य से यज्ञ बराबर, य के रीते लखो ए बधु शीख्या। हवे य पछी क वर्ण आवे र, कयो आवे र, रशे रथ। રથ રીતે આપણે બધાએ જોયો હશે બરાબર, આ રીતે રથ હોય, રસે રથ બરાબર। તો રસે રથ આપણે ગુજરાતીમાં શું બોલીએ છીએ? ર રમકડાનો ર, પણ આપણે અહીંયા હિન્દીમાં કહેવાનું રસે રથ, જ્યારે રમકડાને હિન્દીમાં ખીલો નાખે બરાબર, એટલે ખાથી શરૂ થાય, એટલે આપણે રસે રમકડા હિન્દીમાં બોલાય નહીં બરાબર, પરંતુ આપણે હિન્દીમાં શું બોલાય? રસે રથ બરાબર છે। આપણે થ પણ શીખી ગયા, એટલે હવે તો આપણે આ શબ્દ પર વાત આવડે કે રસે રથ બરાબર, થ વર્ણ શીખી ગયા ને, એટલે આપણે અહીંયા કોઈ પણ માત્રા વગરનો શબ્દ છે એટલે આપણે અહીંયા કહી શું કરવાનું કે આ શબ્દ વાંધા શીખવાનું છે, એટલે કે ર અને થ એટલે રથ બરાબર। આ રીતે આપણે હિન્દીની અંદર એક એક વર્ણ જેમ ભેગા થઈને આપણે શબ્દ બને એ રીતે શબ્દ બનાવીને વાંધતા પણ શીખવાનું છે, એટલે અત્યારે આપણે અત્યારથી તેની પ્રેક્ટિસ કરવાની રહેશે બરાબર છે। તો પહેલા આપણે જોઈએ કે ર ગુજરાતીમાં કેવી રીતે લખાય અને હિન્દીમાં કેવી રીતે લખાય। સામાન્ય રીતે આપણે ગુજરાતીની અંદર ર લખી છે આ રીતે બરાબર, હિન્દીમાં પણ ર એવો જ લખાય, પણ થોડો થોડો એમાં ફેરફાર આવે છે, જેમ કે આપણે અહીંયા હિન્દીમાં લખીએ ર આ રીતે લખાશે, ગુજરાતી અંદર આ નીચેનો પાને વળાંક આપવાનો છે, જ્યારે અહીંયા હિન્દીમાં વળાંક આપવાનો નથી બરાબર, અને એની પર શું કરવાની આપણે કરવાનું શિરો રેખા બરાબર। તો રવિ ઉપર આપણે શિરો રેખા કરવાનું, જ્યારે ગુજરાતી અંદર શિરો રેખા ના આવે અને એનું જે નીચેનું સાઈડ હોય એ વળતી આવે, જ્યારે અહીંયા આગળ ર સીધો જ આવે બરાબર। તો આપણે ગુજરાતી અને હિન્દીમાં બંનેમાં ર થોડા જુદા પડે છે, બાકી ર તો આવે સરખા, ઓકે। તો આપણે શું કરીશું કે વાંચો અને લખો, બરાબર છે, જેમ આપણે ગુજરાતી અને હિન્દી જેમ કે ર સે ર ના ગુજરાતી અહીંયા કરવા અને આ કર બંને હિન્દી અને ગુજરાતીમાં લખવાના પણ બંને જુદા હોવો જોઈએ, કે ર હિન્દીમાં કંઈ કેવું લખ્યો કે ગુજરાતીમાં રસે ર રસે રથ ગુજરાતી અને હિન્દી બંનેમાં આપણે લખવાનું છે, એટલે અહીંયા શું કરવાનું કે રા હિન્દીમાં કેવું લખ્યો અને ગુજરાતીમાં કેવું લખ્યો એ બંનેનું ધ્યાન આપવાનું છે, કારણ કે ગુજરાતીમાં લખેલો અલગ પર છે, હિન્દીમાં લખેલો પણ અલગ પર છે, એવું નથી કે શિરોરેખા પાડી એટલે અલગ છે, પરંતુ આપણે અહીંયા સમજાવે તે રીતે કે આ રા કેવો છે અને આ રા કેવો છે બરાબર, બંને જુદા છે એટલે આપણે એ રીતે લખવાનું રહેશે બરાબર। આગળ કહીશું કે ર ની સાથે ર જોડો, ર ની સાથે
તો તાવ રાત કરતા કેવો છે જુદો વાળો છે એટલે આપણે એના પર શું કહીશું આપણે ચોકડી કહીશું પછીનો વાળો મ તો મ પણ કેવો છે જુદો વાળો છે એટલે આપણે એ મા પર શું થાય ચોકડી પછીનો વાળો ર તો ર શું કરવાનો છે આપણે રાતી ર પર રાતી જુદા છે તો ચોકડી કરવાની એટલે ર પર ચોકડી થાય ના આગળનો વાળો પણ શું છે બીજી લાઈનમાં ર તો એ પર પણ ચોકડી થાય નહીં પછીનો વાળો આગળ છે ચ તો ચ ઉપર શું કહીશું ચોકડી કેમ તો કે રાતી જુદો છે માટે પછીનો વાળો દ તો દ ઉપર પણ શું થાય ચોકડી આગળ વાળા છે ર તો ર ઉપર ચોકડી થશે ના પછી જ તો જ ઉપર શું કહીશું ચોકડી પછી છે ખ તો ખ ઉપર શું કરીશું આપણે ચોકડી મ તો એ પણ જુદો તો એના પર પણ ચોકડી પછી ર તો એના પર ચોકડી થશે નહીં પછી ગ તો એ જુદો હોવાથી એના પર શું થાય ચોકડી અને લાસ્ટમાં શું છે ર તો ર ઉપર ચોકડી થશે ના બરાબર એટલે અહીંયા આગળ આપણે શું કર્યું કે રાતથી જુદા અક્ષર શું કર્યું ચોકડી એટલે અહીંયા જેટલા પણ ર હતા ર સિવાય દેખું બધા પર આપણે શું કર્યું આ ઉપર ચોકડી કરી નથી પણ ર સિવાય જેટલા પણ હતા બધા પર આપણે ચોકડી કરી છે બરાબર છે આગળ જઈએ શબ્દમાંથી ર શોધીને ગોળ કરો બરાબર તો અહીંયા આગળ આપણે શું કરવાનું શબ્દમાંથી ર શોધીને ગોળ કરવાનું છે એના માટે પહેલા શબ્દ લખી જેમ કે ર થ ર ક્ષ ક બરાબર પછી ર રા ઈ બરાબર દ ર જી મ ગ ર અને ખ ર લ બરાબર તો આ રીતે આપણે અહીંયા જુદા જુદા શબ્દ લખ્યા શબ્દમાં આપણે શું શોધવાનું ર શોધીને શું કરવાનું નિશાની ગોળ નિશાન ઉપર ર ઉપર ગોળ કરવાનું ઓકે તો અહીંયા પેલો છે રથ તો રથમાં ર છે પેલો તો એના પર આપણે શું કરીશું ગોળ પછી છે રક્ષક તો રક્ષકનો ર કયો છે પ્રથમ નંબર પર તો એના પર પણ આપણે શું કરીશું ગોળ પછી રજા ઈ તો રજાઈ પર ર કયો નંબર પર એ પણ પ્રથમ તો એના પર આપણે શું કરીશું ગોળ પછી દરા જી દરજીમાં ર કેટલા કયા નંબર પર બીજા નંબર પર તો એના પર આપણે શું કરીશું ગોળ મગ ર તો મગરમાં ર કયા નંબર પર ત્રીજા નંબર પર તો એના પર શું થશે ગોળ પછી ખ ર તો ર બીજા નંબર પર એના પર આપણે શું કરીશું ગોળ બરાબર આ રીતે શબ્દમાંથી આપણે ર શોધ્યો અને એના પર શું કર્યું આપણે ગોળ કરી બરાબર તો આજે આપણે જે વિડીયો જોઈ એમાં વિડીયો પર શું છે કે ર વ્યંજન ર વ્યંજન ની અંદર ર હિન્દી ને ગુજરાતીમાં કેવી રીતે લખવો બરાબર છે ત્યાર પછી ર ર આપણે શું કહ્યું કે ર થી જુદા અક્ષર ચોકડી કરો ર ને ર થી જોડો અને ર શોધીને એના પર ગોળ કરો એ આપણે જોઈ ગયા તમારે આ પછી તો લખવાની છે તદુપરાંત હિન્દી શબ્દપોથી ની અંદર જે ર વ્યંજન આપ્યું છે એ વ્યંજનમાં જે પણ આપ્યું છે તે તમારે ટોટલી લખવાનું રહેશે ઓકે થેન્ક યુ